રાજકોટ વોર્ડ નંબર 18 કોઠરિયાના સર્વે નંબર 88 અને 89 પાસે આવેલી સરકાર ખરાબીની જમીનમાં અધિકારીઓના આળસીવાથી થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામ અંગે જાગૃત નાગરિક દ્વારા ગૃહ સચિવ સમક્ષ ફરિયાદ કરવામાં આવેલ છે. મહાનગરપાલિકાના અધિકારીઓ પણ અમને પૂછીને ડિમોલિશન કરાવવામાં આવે કે શું ડાભી અને મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ લેવાશે પગલાં કે શું, તે તો આગળ જ જોવાનું રહ્યું. કોઠારીયા રિંગ રોડ ચોકડી આગળ આવેલ સર્વે નંબર 88 માં વર્ષ 2006 માં 84 પ્લોટનું પ્લોટિંગ પાડી શિવમ પાલ સોસાયટીના નામે વેચાણ કરવામાં આવ્યો હતો, જેના પ્લોટ નંબર 1 અને 31 બાજુના ખૂણા પર આવેલ હરિદર્શન કોમ્પ્લેક્સની બાજુમાં સરકારી ખરાબાની જમીન આવેલ છે. આ જમીન તારીખ 10/1/2006 ના રોજ ખેતી કરાવનાર ચંદુભાઈ ગુસાભાઈ બોદર નામના આસામીએ માલિકી હકની જમીન ઉપરાંતની સરકારી ખરાબાની જમીનમાં કબજો જમાવી દીધો હતો. તો બાદમાં આ જગ્યા તેમણે તાજેતરમાં કિશોરભાઈ દાભી, રાહુલ પટેલ અને જગદીશ આહીરને આસામીઓને વેચી નાખેલ હોય. દુબઈ જે સોસાયટીની બાજુમાં ખરાબાની જમીન છે એના ઉપર ગેરકાયદેસર બાંધકામો થયા છે, એટલે આજુબાજુના રહેવાસીઓને ઘણી બધી અગવડતા પડી પડે છે, બહુ પડે છે. એમાં જે આ 12-13 વર્ષ થયા સોસાયટી, 13 વર્ષમાં ઘણી વખત ઘણા અવારા તત્વો આવી ગયા, કબજા કરવા આવી ગયા. જ્યાં સુધી બચાવ થયો ત્યાં સુધી કર્યો, પછી કોઈ વ્યક્તિ અરે દુશ્મની કરી અને સામે થઈને બાંધીને તો આપણે બંધ નથી કરાવતું કોઈને. જે જેની રીતે એના બાજુમાં પ્લોટ આવતા જે જે કરતા હોય એને કર્યું છે. મારી સોસાયટી 13 વર્ષથી વેચી નાખી, બાજુમાં પ્લોટ વેસાણા ક્યાં કોણ પ્લોટ હતો જ વેચે, સરકારી જગ્યા છે. અરે મારે વેસાણનું મારું નામે ન લેવું ભાઈ, કોઈ તમને ક્યાંય નહીં કે આજુબાજુ મફતિયામાંથી જે આવતા હોય એને કબજા કરવા હોય. તો એ આપણે સાહેબને ફોન કર્યો, ધાની સાહેબ, કલેક્ટર સાહેબ ને આપણા વરસાણી સાહેબ, સર્કલ સાહેબ, બધાને બોલાવી પોલીસ ખાતા સાથે તો અમે એને રજૂઆત કરી અમારી સોસાયટી આખી આ બેનોરિયા બધાને પૂછો કે ભાઈ અહીંયા રહેવામાં અમને પ્રોબ્લેમ છે, તકલીફ છે, હવે અહીંયા રહેવામાં બહુ અગવડતા છે, તો તમે આટલું કરી જાઓ. તો આવીને એ લોકોએ બધી ફેન્સિંગ ભરવી દીધી પોલીસ સ્ટાફને સાથે લઈને, તે દિવસે ભાઈઓને ટોળા ને બધું ભેગું આવારા તત્વોને ભેગું કર્યું હતું અને એ બધાને કામ અટકાવ્યું હતું. વરસાણી સાહેબ અને પટેલ સાહેબ બે વયા ગયા હતા, સર્કલ સાહેબ પાછી માંગણી કરી કલેક્ટર સાહેબ, પોલીસ ખાતાનું રક્ષણ માંગ્યું અને ત્રીજે દિવસે પાછી આ ફેન્સિંગ ભરવાનું એને ચાલુ કર્યું હતું. બીજો કોણ એને પૂગી શકે? હવે આ તમારી સોસાયટીની બાજુમાં દૂષણ ફેલાય છે, જે કબજા થાય છે, એ બારામાં તમે કોઈને રજૂઆત કરે? એ બારા મારે રજૂઆત કરવામાં મારે દુશ્મની લેવાની છે ને, મારું કાંઈ છે નહીં, મારે કાંઈ લેવા દેવા નથી. તો મારે શું છે ને, મેં રજૂઆત એટલી કરી મારા દિવાલે ધૂળ નાખે છે એના માટે હું જોતો, મેં કીધું હતું ભાઈ આ જે કબજા થાય છે જે કાંઈ થતું હોય એ તમારો માલ છે, તમારી સરકારી જગ્યા છે, મારે કઈ લેવા દેવા નથી, પણ મારી દિવાલે માટીના ઢગલા કરે છે, મને તકલીફ હોય એટલું મારે કહેવાય. તો સામેવાળો માણા આવીને એમ કે ભાઈ તને શું વાંધો, તો મારે કહેવાય ભાઈ મારા મકાનની દિવાલે ભેજ આવે છે, તમે માટીના ઢગલા કરો તો મારે ભેજ આવે, મકાન ખરાબ થાય. બાકી અગાઉ કબજા કરનાર કારણે તમે રજૂઆત કરી હતી, હવે કબજા થાય છે તમે રજૂઆત નથી કરતા? અગાઉ મેં ક્યાંય રજૂઆત કરી જ નથી. હમણાં તમે કીધું કે પોલીસ અગાઉ પોલીસ સ્ટાફને એને બધા કરવા ગયા હતા, એ પોલીસ આંદ્રો અંદર આવા ડખા થયા હોય એટલે પોલીસ સ્ટાફ આવી આવી નહી બધાય પછી એમાં અટકાયું. કોઠારીયામાં લાખો રૂપિયાની સરકારી ખરાબાની જમીન પર રાજકીય નેતા સહિતના ભૂમાફિયાનો કબજો થયો છે, જેથી જમીન માફિયા કિશોરભાઈ ડાભી, રાહુલ પટેલે સરકારી અધિકારીઓ સાથે મળીને હરિદર્શન કોમ્પ્લેક્સની બાજુમાં સરકારી ખરાબાની જમીન પર હરિદર્શન રેસ્ટોરન્ટ અને ગેલેક્સી પાના નામે હોટલો અને દુકાનો બનાવી દીધેલ છે. જ્યારે જગદીશભાઈ આહી નામના વ્યક્તિએ ડ્રિંક્સ પાન, પ્રણામ હેરાટ, દાસારામ ફરસાર, વૃંદાવન પાન પાર્લર, જ્યારે સર્વે નંબર 89 જમીન માફિયા કિશોરભાઈ ડાભી દ્વારા ઉભું કરેલ હરિદર્શન મેગા મોલની બાજુમાં પણ સરકારી ખરાબાની પડતર જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી બાંધકામ હાલ કરી રહ્યો છે. તો આ સરકારી ખરાબાની જમીન વોર્ડ નંબર 18 કોઠરિયા મેઇન રોડને લાગુ પડતી હોય, જેથી આ લાખો રૂપિયાની સરકારી જમીન પર ખુલ્લેઆમ થયેલા ગેરકાયદેસર દબાણમાં આપની કચેરીના વોર્ડ નંબર 18ના અધિકારીઓ પણ સોસાયટી કોઈ ભરવાડ ને કોણ પહોંચી શકે કયો સોસાયટીના પ્રમુખ કે સભ્ય કોઈ બોલી નથી, એ કોઈ કહે નહીં ભાઈ, જેના ઘરની સામે આવે એ બોલે, અમારા ઘરની સામે આવે એટલે અમે બોલી.
સોસાયટીનો જે સાર્વજનિક પ્લોટ છે એ ડેવલપ નથી કર્યો? ના, કાઈ નથી કર્યું, ખુલ્લમ ખુલ્લું છે બધું. સોસાયટી વેચનારે કાઈ નથી કર્યું? કઈ છે જ નહીં, કોઈને પ્રોપર્ટી આપણે કહી કે આમ કરવું છે તો પણ સહમત થવા જોઈએ બધા. તો વોર્ડ નંબર 18 કોઠારીયા ગામ લાંબા સમયથી રાજકોટ મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થઈ ગયેલ હોય તો આ સરકારી ખરાબાની જમીનની ખુલ્લી સ્થિતિ જાળવી રાખવા કલેક્ટરશ્રી અને મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓની રહે છે. તેમ છતાં આપશીની કચેરીના સ્ટાફની મીઠી નજર હેઠળ ભૂમાફિયાઓ કોઠારીયા વિસ્તારમાં સરકારી ખરાબાની જમીન પર ખુલ્લેઆમ દબાણ કરીને બાંધકામ કરી રહ્યા છે. તો તાજેતરમાં જ થયેલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડીને આ સરકારી જમીન ખુલ્લી કરવા તથા ભૂમિની સામ સાથે મળેલા આપશીના કચેરીના ભ્રષ્ટ સ્ટાફ સામે ઉચ્ચ સ્થળેથી તપાસના આદેશો આપવામાં આવ્યા છે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમારનો રિપોર્ટ, રાજકોટ.